विद्यार्थी मित्रों, यूपीएससी ना अभ्यासक्रम में सरस्वती चंद्र नो पहलो भाग आवे छे। एफआईबीए में कोई पहलो भाग मूके तो मने समझाय, पण आटला हायर लेवले एक ज भाग शू काम मुकता हशे ते समझातुं नथी। कारण के आ सळंग चालती कथा छे अने आ स्तरना विद्यार्थीओए तो ए आखी वांचवी जोईए। પણ નસીબદાર છો, તમારે એક જ ભાગ વાંચવાનો છે, હું તમને વાર્તા નહીં કહું, વાર્તા તમે જાતે વાંચી લેજો। સરસ્વતી ચંદ્ર ચાર ભાગમાં લખાયેલી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની નવલકથા અને ગુજરાતી સાહિત્યની પહેલી મહત્વની ભાષા વસ્તુ સંકલન પાત્ર નિરૂપણ એટલે કે નવલકથા સ્વરૂપની સભાનતા માટેની પહેલી નવલકથા, ભલે આપણી પહેલી નવલકથા કરણ ઘેલો કહેવાતી હોય પણ એ બહુ કાચી છે નવલકથાની દ્રષ્ટિએ। એક એવી નવલકથા કે બહુ બધા લોકો ઈચ્છે કે આ અંગ્રેજીમાં લખાય હોત તો એવો પ્રશ્ન થાય, પણ હવે એનો અંગ્રેજી અનુવાદ 2015 થી ત્રિદીપ સુરદે કરેલો મળે છે। દિલ્હી સાહિત્ય અકાદમીમાં હિન્દી અનુવાદ પણ મળે છે, જે આલોક ગુપ્ત એ કર્યો છે એ પણ મળે છે। પહેલો ભાગ 1887માં જ્યાંથી સાક્ષર યુગ પંડિત યુગની શરૂઆત થઈ ઇતિહાસની દ્રષ્ટિએ આપણે કહીએ છીએ તે, તો 1887 એમાં પહેલો ભાગ બહાર પડે જે તમારે ભણવાનો છે, એ છે બુદ્ધિધનનો કારભાર। બીજો ભાગ 1892માં બહાર પડે જેનું નામ છે ગુણસુંદરીની કુટુંબજાળ, અથવા ઘણા લોકો ગુણસુંદરીનો ઘર સંસાર એવું પણ કહે છે, પણ મૂળ નામ કુટુંબજાળ છે। ત્રીજો ભાગ 1898માં બહાર પડે રત્નનગરીનું રાજતંત્ર, અને ચોથો ભાગ 1901માં બહાર પડે જેનું નામ છે સરસ્વતી ચંદ્રનું મનોરાજ્ય। એક સ્વપ્ન સેવેલું સરસ્વતી ચંદ્રે કલ્યાણ રાજનું, કલ્યાણ ગ્રામનું, એ કલ્યાણ ગ્રામ સ્થપાય કે નહીં સ્થપાય એનું જે મનોરાજ્ય, એના જે મનના સપનાઓ છે એની વાત। આપણે જાણીએ છીએ કે દુનિયામાં એવી ઘણી નવલકથાઓ છે જેની અંદર વાર્તાની સમાંતરે ફિલસૂફી ચાલતી હોય, જેને આપણે મહાનવલો કહીએ છીએ, અને ઘણીવાર ફિલસૂફી નવલકથા પર હાવી પણ થઈ જતી હોય, જેમ સરસ્વતી ચંદ્રમાં થાય છે। દોસ્તોવસ્કીની બ્રધર્સ કારામાઝો, ટોલ્સ્ટોયની વોર એન્ડ પીસ, આપણે જે દુખિયારા તરીકે વાંચીએ છીએ વિક્ટર યુગોની એ લા મિઝરેબલ, કે ગોવર્ધનરામની સરસ્વતી ચંદ્ર, એ આ પ્રકારની નવલકથાઓ છે જેની અંદર ફિલસૂફી ભારોભાર ભરી છે। લેખકને અભિપ્રેત જે કંઈ કહેવાનું એ બધું જ એની અંદર છે। માત્ર ગોવર્ધનરામ જેમ કહે છે માન્યતા પોતાની કે લોકો નિબંધો નથી વાંચતા એટલે નવલકથા એટલે વાર્તા રૂપે, એ આ બધી નવલકથાઓ માટે સાચું છે। તો ચાર ભાગમાં ફેલાયેલી આ નવલકથા, લગભગ 150 જેટલા પાત્રો, અને એ પાત્રો પણ કેવા, એમના નામ ગુણ અનુસાર એમના નામ છે, માનચતુર, ગાનચતુર, બુદ્ધિધન, વિદ્યાચતુર, ગુણસુંદરી, કુમુદ સુંદરી, કુસુમ સુંદરી, ફૂલ જેવી કોમળ, તો શઠરાય, મૂર્ખદત્ત, પ્રમાદધન, કુમુદનો પતિ, આ બધા જ નામ ગુણાનુસારી છે। ગુજરાતી નવલકથામાં આવું બીજું કોઈ દ્રષ્ટાંત નથી। તો સરસ્વતી ચંદ્ર માટે તમે શું વાંચી શકો, પહેલા તો એની યાદી, તમે ઇતિહાસ વાંચશો ધીરુભાઈ ઠાકરનો અને પરિષદનો, શિરીષ પંચાલનું નવલકથા
નામનું પુસ્તક, રઘુવીર ચૌધરીનું નવલકથા નામનું પુસ્તક, નરેશ વેદનું કથા વિશ્વ નામનું પુસ્તક, આ બધું તો તમારે જોવાનું છે જ. પણ તે ઉપરાંત સરસ્વતી ચંદ્ર વિસરાયેલા વિવેચનો, જયંત કોઠારીનું એક બહુ જ મહત્વનું સંપાદન, આની અંદર સરસ્વતી ચંદ્ર વિશેના મહત્વના લેખ, અને એમાં પણ બે લેખ એવા છે કે જ્યારે હજુ માત્ર પહેલો ભાગ જ બહાર પડ્યો છે, હજુ સરસ્વતી ચંદ્ર આગળ લખાઈ નહોતી ત્યારના. તો આપણે રમણભાઈ નીલકંઠ અને એક બાબુભાઈ વૈદ, આ બે લેખ ખાસ વાંચવાની હું ભલામણ કરું છું. પેલા બધા તો ખરા જ, હું જે આજે કહીશ તમને એ જયંત કોઠારી સરસ્વતી ચંદ્ર વિશે શું કહે છે એની થોડીક વાત આપણે કરીશું. પણ મેં કહ્યું એ પ્રમાણે સરસ્વતી ચંદ્ર ભાગ એક વાંચો, એની કથામાં ભૂપરાય શું કરે, કે અલખ સુંદરી શું કરે, કે જમાલનો શું રોલ છે, આ તમારે વાર્તા તમારા જાતે. સરસ્વતી ચંદ્ર શા માટે નવીન ચંદ્ર થાય, ગુમાન કેમ સરસ્વતી ચંદ્રને નથી ઈચ્છતી, સરસ્વતી ચંદ્રના મિત્ર ચંદ્રકાંત, એની પત્ની, આ બધી જે પાત્રોની જાળ છે, એટલે 150 પાત્રમાંથી લગભગ 100-125 તો પહેલા ભાગમાં જ આવી જતા હશે, પછીથી બીજા પણ પ્રવેશતા રહેશે. આ નવલકથાના ચોથા ભાગને માટે, એટલે કે આ નવલકથાના અંત માટે આપણા વિવેચકોમાં વાચકોમાં ઘણો વિવાદ. તમને વાચકોમાં વિવાદ એવું સાંભળીને નવાઈ પણ લાગે, પણ એક જમાનો હતો જ્યારે લોકો વાંચતા કલાપીની ગઝલો, પંક્તિઓ, સરસ્વતી ચંદ્રની પંક્તિઓ, સુખી હું તેથી કોને શું, દુઃખી હું તેથી કોને શું, આવું બધું યુવાન હૈયાઓ એકબીજાને પત્રો લખતા એની અંદર ટાંકતા. આ એક એવી નવલકથા છે જેના પરથી બબ્બે વાર ફિલ્મ પણ બની છે અને ટેલી સિરિયલો પણ બની છે. એમાં ગોવિંદ સરૈયાવાળી ફિલ્મ પ્રમાણમાં વધારે સારી, જેને ગુજરાતી ફિલ્મ તરીકે નેશનલ એવોર્ડ પણ મળેલો. પણ આપણે એ બધી વાતો તો એમસીક્યુ હોય તો કામની, આપણે તો લખવાનો છે જવાબ, અને એટલે આ બધું વાંચવું જરૂરી છે. જયંત કોઠારીનો સરસ્વતી ચંદ્રનું સર્જન એ ગુજરાતના સાહિત્યિક, સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રની એક બહુ જ મોટી કહી શકાય એવી ઘટના છે. ગુજરાતના સમાજ જીવન પર આ નવલકથાએ એક નિશ્ચિત કહી શકાય એવો પ્રભાવ પાડેલો છે. સરસ્વતી ચંદ્રનું પ્રકાશન એ ગુજરાતના તત્કાલીન સાંસ્કૃતિક પ્રવાહમાં પેદા થયેલું એક આંદોલન છે. આનંદ શંકર ધ્રુવે સરસ્વતી ચંદ્રને અર્વાચીન સમયના હિન્દુસ્તાનનો સાંસારિક, રાજકીય, ધાર્મિક વગેરે મહાપ્રશ્નોની ચર્ચાનો આકર ગ્રંથ કહ્યો છે. જાણે વેદ વ્યાસે પોતે દયા લાવીને મનુષ્યોને દેશ કાળ અનુસાર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર પુરુષાર્થ સમજાવવા માટે ગુજરાતી ભાષામાં સરસ્વતી ચંદ્ર પુરાણ રચ્યું હોય એવી પ્રાચીન રીતિની કલ્પના પણ આનંદ શંકર ધ્રુવ કરે છે. આજ સુધીમાં સરસ્વતી ચંદ્રની હજારો નકલો છપાય, અનેક આવૃત્તિઓ થઈ, એનો અર્થ એ થાય કે આજ સુધી એ વંચાતી રહી છે. જો કે એના માટે એવું પણ કહેવાય છે કે સરસ્વતી ચંદ્ર વંચાય ઓછી અને વિવેચાય વધારે. એમાં થોડુંક તથ્ય છે, પણ સરસ્વતી ચંદ્ર, અને એક તથ્ય એ પણ છે કે સરસ્વતી ચંદ્રના ચાર ભાગ કોઈ ફરી ફરી વાંચતું નથી. મોટે ભાગે જરૂર પડે ત્યારે ઉપેન્દ્ર પંડ્યાએ કરેલો જે 700 પાનાનો સંક્ષેપ છે ચાર ભાગનો, લોકો એ જ વાંચી લેતા હોય છે. અને આ સંક્ષેપનો અંગ્રેજી અનુવાદ વિનોદ મેઘાણીએ કરેલો છે. પણ ગોવર્ધન રામની કલા સૃષ્ટિમાં જે કુમુદ, ગુણસુંદરી, સરસ્વતી ચંદ્ર નીપજી આવ્યા છે એ પ્રજા હૃદયમાં
હંમેશ માટે પ્રતિષ્ઠિત થયા છે. દાંપત્ય જીવન, કુટુંબ જીવન, સમાજ જીવનને સ્પર્શતી અનેક સમ વિષમ પરિસ્થિતિઓમાં, સંવેદનાઓમાં અને વિચાર વલોણામાં સરસ્વતી ચંદ્રની સૃષ્ટિ ગુજરાતી પ્રજાના ચિત્તમાં કાયમ ક્યાંય ચમક્યા કરે છે, સળક્યા કરે છે. 1887માં જ્યારે સરસ્વતી ચંદ્રનો પહેલો ભાગ 12 પ્રગટ થાય ત્યારે શ્રી કાંતિલાલ પંડ્યા શું લખે છે? એ લખે છે, સરસ્વતી ચંદ્ર ભાગ 1 પ્રસિદ્ધ થયો. ઘોર અંધકારમાં જેમ વીજળીના દીવાની રોશની થાય તેમ ગુર્જર પ્રજાના હૃદય પર એકાએક અતુલ જ્ઞાનનો પ્રકાશ પડ્યો. જેમ કોઈ મહાત્માના અવતાર સમયે આખું વિશ્વ નવું ચેતન અનુભવે તેમ સરસ્વતી ચંદ્રના અવતારથી આખું ગુજરાત સફાળું જાગ્યું અને કંઈક નવું જ ચેતન, નવી જ ભાવનાઓ એ ગુજરાતની પ્રજામાં સ્ફુરી. કોઈ એક પુસ્તકના પ્રગટ થવાથી આવી જાગૃતિ આવી હોય એવું ગુજરાતમાં પહેલા તો જવલ્લે બન્યું. આનંદ આશ્ચર્યથી મુગ્ધ થયેલા લોકો જ્યાં ત્યાં સરસ્વતી ચંદ્ર વિશે કૌતુક ભરી ચર્ચા કરતા. આ પુસ્તક લખવાની ઊંચી ઢબ, એ પુસ્તકમાં પ્રગટ થતું વિશાળ જ્ઞાન, અદ્ભુત અવલોકન અને વાર્તાની ગજબની મોહિની, આ સર્વની નવીનતા તથા સચોટતાથી જાણે કોઈ અસાધારણ લેખક સાહિત્ય ક્ષેત્રમાં ઉતરી આવ્યો હોય એવું લાગે છે. આ કોણ કહે છે? કાંતિલાલ પંડ્યા. શિવ પ્રસાદ દલપતરામ પંડિત એવું લખે છે, જે રીતે બક્કલનો હિસ્ટ્રી ઓફ સિવિલાઇઝેશનનો ગ્રંથ પ્રગટ થયો અને એની ચર્ચા ઇંગ્લેન્ડના શિક્ષિત સમાજમાં થઈ, એવી જ ચર્ચા સરસ્વતી ચંદ્રના પ્રગટ થવા સાથે ગુજરાતી સાહિત્ય જગતમાં થઈ. આ ગ્રંથ છે તો નવલકથા, પરંતુ એને જ્ઞાન અને અનુભવનો સાગર કહેવો જોઈએ. આ ગ્રંથે ગુજરાતીઓને રસજ્ઞ, વિચારશીલ તેમજ કલ્પના પ્રિય બનાવ્યા છે. આ કોણ લખે છે? શિવ પ્રસાદ દલપતરામ પંડિત. આ અને આ સિવાય બીજા અનેક અવતરણો આપણે જો વાંચીએ તો એક વાત પર, એક તારણ પર પહોંચી શકાય કે સરસ્વતી ચંદ્રનું પ્રગટ થવું એ ગુજરાતના સાહિત્યિક અને સાંસ્કૃતિક જગતની અને સમાજ જીવનની એક મહત્વની ઘટના હતી. એની અસાધારણતા સૌનું ધ્યાન ખેંચે છે. 1887માં સરસ્વતી ચંદ્રનો પહેલો ભાગ પ્રગટ થયો ત્યારે અન્ય ભારતીય ભાષાઓમાં પણ કદાચ આ ગજાની નવલકથા લખાઈ નહોતી. હવે તો આપણે કદાચ વાપર્યા વગર કહી શકીએ કે નહોતી જ લખાઈ. કેટલાક દક્ષિણના હિન્દી બોલનારા, અંગ્રેજી બોલનારા વિદ્વાનોએ ગોવર્ધનરામને મીઠો ઠપકો આપ્યો હતો કે સરસ્વતી ચંદ્ર જેવો ગ્રંથ ગુજરાતીમાં લખવાને બદલે જો અંગ્રેજીમાં લખ્યો હોત તો સમગ્ર હિન્દુસ્તાનના શિક્ષિત વર્ગને એ સુલભ બન્યો હોત. એક બંગાળી ગૃહસ્થે ગોવર્ધનરામને એક પત્રમાં લખેલું કે જે સમગ્ર માનવ જાત માટે સર્જાયું હતું એ ગોવર્ધનરામે કેવળ એક ભાષાને, એક પ્રદેશને આપ્યું. આ બધા જ દ્રષ્ટાંત દર્શાવે છે કે બિન ગુજરાતી ભાષીઓ પણ સરસ્વતી ચંદ્રથી કેટલા પ્રભાવિત હતા. લોકવાયકાઓ કહે છે કે પ્રેમીઓ અને વિવાહિતો વચ્ચેના પત્ર વ્યવહારના સંબોધનમાં સરસ્વતી ચંદ્રના પ્રકાશન પછી કુમુદ અને સરસ્વતી ચંદ્ર વચ્ચે જે પ્રકારના પત્રો લખાયા તેનું અનુકરણ થવા માંડ્યું.
ઉચ્ચ કુળના કુટુંબો પોતાની પુત્રીઓને સરસ્વતી ચંદ્રના મુખ્ય સ્ત્રી પાત્રોના નામ આપ. કેટલી બધી છોકરીઓના એ સમયે કુમુદ અને કુસુમ નામ પડતા હતા. વડીલો તરફથી હતાશ કોઈ યુવાન, સુખી હું તેથી કોને શું, દુખી હું તેથી કોને શું, એવી ગઝલ પંક્તિઓ લખી લખી પોતાનું દર્દ વ્યક્ત કરતા હતા. સરસ્વતી ચંદ્રના કુમુદ સાથે નહીં પણ કુસુમ સાથે ગોઠવાયેલા લગ્નમાં અનેક વિદ્વાનો પંડિતોએ વિવાદ કર્યો છે. નાટ્ય રૂપાંતરણ, ફિલ્મ રૂપાંતરણ વિશે મેં તમને કહ્યું. ટૂંકમાં સરસ્વતી ચંદ્રમાં એવું કશુંક છે જેણે ગુજરાતને તે કાળે પ્રભાવિત કર્યું હતું, આજે દોઢ સદી પછી પણ પ્રભાવિત કરે છે અને ભવિષ્યમાં પણ કરતું રહેશે. આ એવું કશુંક એટલે એના પાત્રો, એની અંદરની ફિલસોફી, એની મોટા ફલક પર વિસ્તરેલી વાર્તા કથા, એનું પાત્ર નિરૂપણ, કે પછી એ બધામાંથી નિપજતા કોઈ રસાયણની સમગ્રતા. આ અંગે તમારો જવાબ જુદો જુદો હોઈ શકે પણ કશું પ્રભાવિત કરે છે એ બાબતે કોઈ બેમત નથી. એટલે જરાક અલંકારિક ભાષામાં જયંત કોઠારી કહે છે, સરસ્વતી ચંદ્ર એ માત્ર ગોવર્ધન રામે લખેલી નવલકથા નથી પણ ગુજરાતી પ્રજાએ લખેલી નવલકથા છે. ગુજરાતી પ્રજાએ સરસ્વતી ચંદ્રના સર્જનમાં બે છેડેથી મહત્વનો ભાગ ભજવ્યો છે. એક બાજુથી ગુજરાતી પ્રજા જીવને આ નવલકથાને સામગ્રી પૂરી પાડી છે, તો બીજી બાજુથી આ નવલકથા ગુજરાતી પ્રજાને સંબોધીને જ લખાયેલી છે. એટલે ગુજરાતી પ્રજા વિશેની અને ગુજરાતી પ્રજા માટેની આ નવલકથા છે. એમાં ગુજરાતી પ્રજા જીવનનું સર્વગ્રાહી ચિત્ર છે. ભૂત, વર્તમાન અને ભાવિના ઐતિહાસિક, વાસ્તવિક, કાલ્પનિક આલેખો છે અને ગૃહ સંસારી, સામાજિક, ધાર્મિક, રાજકીય એ સર્વ ક્ષેત્રોના સંક્રાંતિ કાળના મંથનોનું એમાં દિગ્દર્શન છે. પ્રસ્તાવનાઓ ગોવર્ધનરામે અંગ્રેજીમાં લખેલી છે. એમણે આ નવલકથાની પ્રસ્તાવનામાં કહ્યું છે કે ઈશ્વર લીલાનું સદર્થે નિદર્શન કરવા આ કૃતિ રચી છે. જેને કહીએ કે અનાયાસ, નિરુદ્દેશે, કોઈ પ્રયોજન વગર લખી છે એવું એ નથી કહેતા. અને એટલે જ ઘણી બધી વાર લોકોએ દલીલ કરી છે કે કુમુદ સુંદરી સાથે લગ્ન કર્યા હોત, કરાવ્યા હોત તો એક વિધવાની સાથેના વિવાહ હજુ સમાજે મંજૂર નહોતા કર્યા અને એટલે કદાચ સરસ્વતી ચંદ્રનું જે કલ્યાણ ગ્રામનું સ્વપ્ન છે એ સાકાર થઈ શકત નહીં, એટલે કદાચ એમણે કુમુદની બદલે કુસુમ સાથે લગ્ન કરાવ્યા. જોકે દલીલ તો એવી પણ થઈ શકે કે ટાગોરની ચોખેર બાલિયાત સમયગાળામાં લખાયેલી, ટાગોર એ કરી શક્યા છે. વિધવાનું જે વર્તન છે આપણે ત્યાં નથી થઈ શકું એનું એક કારણ કદાચ એ પણ હોય કે બંગાળની અંદર સુધારો ઘણો વહેલો આવ્યો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, રાજા રામમોહન રાય આ બધાના કારણે ત્યાં આગળ જે સુધારો વહેલો આવ્યો એ આપણે ત્યાં ઘણો મોડો આવ્યો. ગોવર્ધન રામે પહેલા આ નોંધ નિબંધો રૂપે મૂકવા વિચાર્યું હતું પણ પછી એમણે જોયું કે ગુજરાતી પ્રજાવર્ગ એવો છે કે જે જાતે વાંચી લેશે એવું ધારી શકાય એમ નથી. જો 150-200 વર્ષ પહેલા પણ ગુજરાતી પ્રજાની જે છાપ હતી ત્યાર તો થોડાક લોકો વાંચતા હતા ત્યારે ગોવર્ધન રામને આવો ડર લાગે છે, તો આજે તો વાંચતા જ નથી. એટલે એ જાતે નિબંધ હશે તો નહીં વાંચે, નવલકથા હશે તો વાંચશે, એટલા માટે એમણે આ વસ્તુને નવલકથા રૂપે ઢાળી. કશી આલંકારિકતાના આક્ષેપ વગર કહી શકીશું આપણે કે સરસ્વતી ચંદ્રના પહેલા વિવેચક ગોવર્ધનરામ પોતે છે. હજારો વિવેચન થયા પણ પહેલું વિવેચન ગોવર્ધનરામે પ્રસ્તાવના રૂપે પણ કર્યું છે.
સરસ્વતી ચંદ્રના પહેલા ત્રીજા અને ચોથા ભાગમાં મુકેલ અંગ્રેજી અને ગુજરાતી પ્રસ્તાવનાઓ ગોવર્ધનરામનું આ વિવેચન પ્રગટ કરે છે. એમાં ગોવર્ધનરામ નવલકથાનો તત્વ વિચાર કર્યો છે અને સરસ્વતી ચંદ્રના પોતાના પ્રયોજનો અને પદ્ધતિ વિશે પણ વાત કરી છે. આ વિચારણાઓમાં ગોવર્ધનરામ એવા બિંદુઓને સ્પર્શે છે જે પછીથી સરસ્વતી ચંદ્રક વિષયક સમીક્ષાની ભૂમિકા બને છે. પહેલા ભાગની પ્રસ્તાવનામાં ગોવર્ધનરામ નવલકથાને એક હેતુલક્ષી સાહિત્ય પ્રકાર તરીકે જુએ છે. એમની દ્રષ્ટિએ નવલકથાનો હેતુ માત્ર જનમન રંજન નથી, એના હેતુ ઘણા ઊંચા, પવિત્ર અને વિવિધ છે. જનમન રંજન ઉપરાંત સદવિચાર ઘડતર, જિજ્ઞાસા રસ ઉપરાંત ઉપદેશ, કવિતા, કલ્પના ઉપરાંત ઇતિહાસ અને નીતિ, સુંદરતા ઉપરાંત સત્ય અને સાર, માયિક સ્વરૂપ ઉપરાંત તત્વદર્શન, ટૂંકમાં મનોહરતા ઉપરાંત મનભરતામાં ગોવર્ધનરામની નવલકથા સાર્થક થાય છે. એટલે કે ગોવર્ધનરામ તો એને સાર્થક ગણે છે. ગોવર્ધનરામની સામે વિશાળ અને વિવિધ પ્રકારનો વાચક વર્ગ છે. અપૂર્વ ત્વરાથી નિત્ય નવી થતી રૂચિના સંદર્ભમાં એ નવલકથાને સ્વભાવે ક્ષણજીવી લેખે છે. તો પણ એમણે નવલકથાના સાહિત્ય સ્વરૂપનો આશ્રય લીધો એનું કારણ આ સાહિત્ય સ્વરૂપની અસાધારણ શક્તિનું ભાન અને ઉપર્યુક્ત એમનો જે લોક શિક્ષણનો હેતુ છે એના કારણે એમણે સરસ્વતી ચંદ્રને નવલકથા રૂપે ઢાળી. ગોવર્ધનરામ ઈશ્વર લીલાનું સદર્થે ચિત્ર આપવાની પોતાની નેમ, પોતાનો ઉદ્દેશ પ્રગટ કરે છે. એમાં યથા તથ્યની તેમ નૈતિક હેતુની એમ બંને દ્રષ્ટિ રહેલી છે. સારા સારની મેળવણી જેવા વિદ્યા, દ્રવ્ય, અધિકાર, સ્વતંત્રતા અને વિશુદ્ધિ એ સર્વના પ્રકાશમાં, છાયામાં, અંધકારમાં તથા અધવચ રહી જતા રહેતા તેમજ ઉત્કૃષ્ટતમ નહીં પણ યત્ન કરતા મનુષ્યોનું ચિત્રણ પણ આ દ્રષ્ટિથી જ થયેલું છે એવું ગોવર્ધનરામ આપણને સમજાવે છે. ગોવર્ધનરામની સામે નમૂનો જે છે એ યુરોપીય નવલકથાનો છે, પણ સરસ્વતી ચંદ્રમાં પોતે એ નમૂનાથી ચાતર્યા છે, એ જ નમૂનાને અનુસર્યા નથી એ વિશે સભાન છે. ખાસ કરીને એક લક્ષી, એક કેન્દ્રી વસ્તુ સંકલનનો નિયમ એમણે તોડ્યો છે. એકથી વધુ કથાની ફૂલ ગોંથણી કરીને અને નાયકની પહેલા ઉપનાયકને પ્રસ્તુત કરીને, બુદ્ધિધન પહેલા આવે છે પછી સરસ્વતી ચંદ્ર આવે છે, તો નાયક પહેલા ઉપનાયકને પ્રસ્તુત કરી એનો એ સ્વીકાર કરે છે. પણ એમની દલીલ એવી છે કે એથી ઈશ્વરે રચેલા ઇતિહાસનો એટલે કે વાસ્તવિકતાનો નિયમ સચવાય છે. નવલકથા જીવનનું સંપૂર્ણ યથાતથ ચિત્રણ ન આપી શકે ને એણે જીવન ચરિત્રનું કોઈ ને કોઈ રીતનું સંગઠન કરવાનું હોય છે. ગોવર્ધન રામે પણ એવું સંગઠન કર્યું હોય, પણ એમની પાસે જીવનનું સર્વાંગી વિશાળ ચિત્ર હતું અને એમણે એને સંકલિત રૂપે સમગ્રતાથી આ નવલકથામાં રજૂ કરવા ધાર્યું. જીવન દર્શનની સમગ્રતાએ બહુલક્ષી કથા રચનાને અનિવાર્ય બનાવી. પહેલા ભાગમાં બહુ જાજી કથાઓની ફૂલગૂંથણી નથી, પણ પછી એ વધતી જાય છે. સરસ્વતી ચંદ્રનો પહેલો ભાગ પ્રસિદ્ધ થયા પછી એનું સૌથી પહેલું વિવેચન મણિલાલ નભુભાઈ દ્વિવેદી કરે છે. મણિલાલ ઉપદેશને સાહિત્યનો હેતુ ગણે છે, પણ બતાવે છે કે આપણા દેશમાં પાત્ર વગેરેના ઉચ્ચીકરણ દ્વારા ઉપદેશની પ્રવૃત્તિ થાય છે, જ્યારે પાશ્ચાત્ય દેશોમાં વાસ્તવ પ્રધાન ચિત્રણ દ્વારા એટલે કે સામાન્ય જનજીવનના ચિત્રણ દ્વારા એ પ્રવૃત્તિ થાય છે. મણિલાલ લખે છે કે આ ગ્રંથ પાશ્ચાત્ય તાદ્રશતાની રીતે લખાયેલ સંસાર ચિત્ર છે, તથાપિ તેમાં આર્ય સિદ્ધાંતો પ્રમાણેનું ઉચ્ચીકરણ એટલું બધું ભળેલું છે કે તે જ વડે આખો ગ્રંથ રમણીય થઈ પડ્યો છે.
મણીલાલની દ્રષ્ટિએ સરસ્વતી ચંદ્રનું રાજ પ્રકરણી ચિત્ર વાસ્તવવાદી રંગે રંગાયેલું છે, જ્યારે ગૃહ ચિત્ર ઉચ્ચકરણના અંશો વાળું છે. તેઓ માને છે આ બંને વાત ઘણી સારી રીતે બતાવાય છે. જોકે મણીલાલે થોડાક એવી મર્યાદાઓ પણ તારવી છે કે બુદ્ધિધન જેવો બુદ્ધિશાળી માણસ નવીન ચંદ્ર જેવા અજાણ્યા માણસને પોતાના ઘરે રાખે ખરો, અને આ સમય આ બધા છાપા વાંચનારા સમાચારો જાણનારા તો મુંબઈના લક્ષ્મીનંદન શેઠનો ભણેલો ગણેલો 32 લક્ષણો દીકરો નાસી ગયો છે એ નવીન ચંદ્ર એ સરસ્વતી ચંદ્ર હોઈ શકે એવો વહેમ બુદ્ધિધનને આવે જ નહીં એ મણીલાલને બહુ ગળે ઉતરતું નથી. પણ એવું આપણે કહેવાનું ઇમ્પ્રોબેબલ પોસિબિલિટી, અસંભવિત શક્યતાના ધોરણે આપણે એને સ્વીકારી લઈ. આ સમયગાળામાં એવી જ ચર્ચા જમાલ નામના એક બદમાશ જે અલગ કિશોરીની ઉપર મલિન ઈચ્છાથી હુમલો કરે છે એ પણ મણીલાલને બહુ ગળે ઉતરતું નથી કે બુદ્ધિધન જેવી મહત્વની વ્યક્તિની દીકરીના રૂમ સુધી રાતે જમાલ પહોંચી શકે એ કોઈ રીતે મણીલાલને ગળે ઉતરતું નથી. નૈતિક દ્રષ્ટિએ પણ આની બહુ ટીકા થઈ છે, પણ જો નેરેટિવ દ્રષ્ટિએ તમે જોશો તો તમને આ પ્રસંગ અદ્ભુત લાગશે. મણીલાલ દ્વિવેદીનો લેખ તમારે વાંચવો, કારણ કે એમણે ઘણી બધી ભાગ એકની ટીકા કરી છે. ગોવર્ધનરામ નવલકથામાં પોતાના પાત્રોને સંબોધન કરે છે, એમના વિચાર વર્તનની સમીક્ષા કરે છે. મણીલાલ પણ કુમુદને સંબોધન રૂપે એના વર્તનની યોગ્યતા અયોગ્યતા પ્રગટ કરે છે. આ પછીથી વિશ્વનાથ વૈદ્ય જેનો લેખ મેં વાંચવા તમને કહ્યું એ પણ સૌભાગ્ય દેવીને ધન્યતા અર્પે છે તથા સંસારની સ્ત્રીઓને એને અનુસરવા ઉદબોધન કરે છે. સાહિત્ય કૃતિને જીવનના અનુભવના એક ભાગ તરીકે જોવામાં આવતી હોય ત્યારે પાત્રના જીવનમાં એના આચાર વિચારમાં આ જાતનો રસ લેવો એ સ્વાભાવિક છે. વિશ્વનાથ વૈદ્ય તો સરસ્વતી ચંદ્રના પાત્રોને આધારે જીવનના કેટલાક કોયડાઓ પણ વિસ્તારથી ચર્ચે છે. રમણભાઈ નીલકંઠ સરસ્વતી ચંદ્ર ભાગ એકના આધારે જ પોતાનો લેખ આરંભે લખે છે, પણ પછીથી એ ચારેય ભાગને આવરી લેતું પણ લખાણ કરે છે. દુષ્ટતાના ચિત્રમાંથી પણ સાધુત્વનો બોધ થઈ શકે એમ રમણભાઈ માને છે, એટલે તેઓ ગોવર્ધનરામના વાસ્તવદર્શી ચિત્રણોની કદર કરે છે. અને રમણભાઈ જણાવે છે મલિન ચિત્ર અને મલિન માણસોના ચિત્ર વચ્ચે બહુ ફેર છે. મલિન માણસોના ચિત્ર આપવાનો વાંધો નથી, પણ ચિત્ર મલિન બનવું જોઈએ નહીં. એટલે વર્ણનથી નહીં પણ સૂચનથી ગોવર્ધનરામે કામ લેવું જોઈતું હતું એવું એ કહે છે. પણ જમાલના પ્રસંગની ઉપયોગીતા પણ રમણભાઈ નીલકંઠ સ્વીકારે છે. સરસ્વતી ચંદ્રના પાત્ર ચિત્રણ સામે રમણભાઈને ફરિયાદો છે. એની વિરક્તતા અને રસગ્નતા પરસ્પર વિરોધી છે. એના જ્ઞાન અને વિચાર વિવેકની તુલા વિનાના તેથી વ્યર્થ. એના જ્ઞાન સરસ્વતી ચંદ્રનું જ્ઞાન અને વિચાર એમાં વિવેકનું ત્રાજવું નથી એટલે નકામા છે. એનું આચરણ વિચિત્ર અને તરંગમય છે. કેમ એણે ઘર છોડી દીધું? કુમુદ સુંદરીનો શું થશે એવો કેમ વિચાર ન કર્યો? ઇતિહાસ અને રાજનીતિ શાસ્ત્રનો અભ્યાસી એવો સરસ્વતી ચંદ્ર વ્યવહારની બાબતોમાં સાવ અજાણ છે. રાજકર્તાઓની ફરજો બતાવનાર પોતે સ્વચ્છંદ આચરી બેસે છે.
આ બધી ટીકાઓમાં તથ્ય છે, પણ એને સરસ્વતી ચંદ્રના મુગ્ધ વિદ્યાર્થી અવસ્થાના સંકેતો તરીકે પણ જોઈ શકાય. એનું જ્ઞાન પુસ્તકીય છે અને પરિસ્થિતિ સામેની એની પ્રતિક્રિયાઓ એની એ અવસ્થાને છાજે એવી છે, કારણ કે હજુ ઉંમર નથી. રમણભાઈને આખા ગ્રંથમાં એકમાત્ર કુમુદનું પાત્ર ઉચ્ચ ભાવનાઓનું અધિષ્ઠાનભૂત અને સરસ્વતી ચંદ્ર કરતા વધારે સન્માન પાત્ર લાગ્યું છે. કુમુદની સમગ્ર કથામાં વાસ્તવિક સંભવની પાર ગયેલા કેટલાક ભાવનામય અંશો છે, પણ એની ઉચ્ચ ભાવના યોગ્યતા સાથે અસંગત થાય એવું કશું નથી. રમણભાઈ નીલકંઠ ગોવર્ધન રામના ચમત્કારયુક્ત અને નવી નવી કલ્પનાઓથી ભરપૂર વર્ણનોનો મહિમા કરે છે, પરંતુ એમાં દોષ પણ બતાવે છે. એક તો કલ્પના બાહુલ્ય. કુતૂહલ તૃપ્ત થયા પછી પણ અલંકારનું પૂરણ થતું જ જાય છે અને અપૂર્વતાની ક્ષુધામાં સ્વીકારી લીધેલી અરુચિકર કલ્પના, આ બે મર્યાદા રમણભાઈ જુએ છે. રાજ ખટપટના પ્રસંગોની કેટલીક અસંભવિતતાઓ રમણભાઈ બતાવે છે, પણ રમણભાઈની ટીકાઓ સમજવામાં જરાક તકલીફ થાય છે. એમના સૂચનોનું આપણે જે તરત જ સમજાવવા જોઈએ એમ સમજાતા નથી. ખરી વાત એ છે કે નવલકથામાં આ સઘળું એક એવા ઓઘ રૂપે આવે છે, સડસડાટ, કે આપણે એની સંભવિતતા અસંભવિતતાનો વિચાર કરવા માટેનો અવકાશ જાણે કે ગોવર્ધનરામ વાચક માટે રહેવા જ નથી દેતા. આ હકીકતે લેખકની એક આવડત કહી શકાય. રમણભાઈ કહે છે, બુદ્ધિધનને કુશળ કારભારી રૂપે ચિતરવામાં આ ગ્રંથની ખૂબી સમાયેલી નથી, પણ જુદી જુદી રીતે ઘડાયેલા મનુષ્યોના મનની સ્થિતિ અને ગતિના ચિત્ર આપવામાં અને વિવિધ ભાવ તથા ભાવનાઓ ઉદ્ભૂત કરવામાં ગ્રંથકારે અદ્ભુત શક્તિ દર્શાવી છે અને એમાં જ આ ગ્રંથનું મહામૂલ્ય છે. ત્રીજા ચોથા ભાગની પ્રસ્તાવનાઓમાં ગોવર્ધન રામે આ નવલકથા લખવા પાછળનો પોતાનો ઉદ્દેશ વિસ્તારથી સમજાવ્યો છે. એમાં બે ત્રણ વસ્તુ ખાસ નોંધપાત્ર છે. એક, ભારતીય સંસ્કૃતિના સંક્રાંતિ કાળનું ગોવર્ધન રામનું દર્શન. એ વખતના સંસ્કૃતિ સંગઠને એ ત્રિવેણી સંગમ તરીકે ઓળખાવે છે, કેમ કે એમાં પાશ્ચાત્ય અને પૌરાસ્ત્ય સંસ્કૃતિનો સંગઠ નથી, પાશ્ચાત્ય, પ્રાચીન ભારતીય અને અર્વાચીન ભારતીય, આમ ત્રણ સંસ્કૃતિના ત્રિવેણી સંગમ પર સરસ્વતી ચંદ્ર ઉભેલી છે. બીજી વસ્તુ છે એમનું ભાવિ દર્શન. સંક્રાંતિ કાળની વિક્ષોભક અને કોલાહલની સ્થિતિ જે કેટલેક અંશે ગોવર્ધનરામ વૈશ્વિક માને છે, એમાંથી વિભિન્ન અંશોના મેળની પ્રક્રિયા અનિવાર્યપણે જન્મશે, નવા વિચારો અને ભાવનાઓ ઉપર તરી આવશે અને પ્રગતિ અને સંવાદિતા સિદ્ધ થશે એવી એમને આશા હતી. ગૌરવ અને સુખનું આ ભાવિ દર્શન કેવળ સ્વપ્ન નથી, આજની કલ્પના આવતીકાલની વાસ્તવિકતા હોઈ શકે એવી ગોવર્ધન રામની શ્રદ્ધા અહીં પ્રગટ થાય છે. અને ત્રીજી વસ્તુ છે ઉન્નત સુખમય ભાવિના નિર્માણમાં ગોવર્ધન રામે શિક્ષિત જન પર બાંધેલો મદાર. શિક્ષિત જનોએ ગોવર્ધન રામની દ્રષ્ટિએ શાસનકર્તાઓ અને આમ પ્રજા, પ્રજાના વિવિધ વર્ગો તથા વિવિધ સંસ્થાઓ વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરવાનું છે. પ્રજા જીવનની સમસ્યાઓ સાથે નવલકથાકાર વૈજ્ઞાનિક કે દાર્શનિક નિબંધકારની પેઠે કામ ન પાડી શકે એ વિશે ગોવર્ધન રામ સ્પષ્ટ છે, એટલે જ એ નવલકથા રૂપે સામે આવે છે. ગોવર્ધન રામે પ્રજાના સર્વે વર્ગોને લક્ષ્યમાં રાખ્યા છે
અને એમને સર્વને કંઈ ને કંઈ તૃપ્તિ બોધ સૂચનો કે અભિલાષ સ્થાન આ નવલકથામાંથી મળી રહે છે એવી આશા એમણે નવલકથાના અંતે પ્રગટ કરી છે. ત્રીજા ભાગથી નવલકથા બદલાતી જાય છે પણ તમારે વધારે વજન પહેલા ભાગ પર આપવાનું છે એટલા માટે હું ત્યાંથી પાછી વળું છું. સરસ્વતી ચંદ્ર આપણા વિદ્વાનો માટે કેટલી મહત્વની કૃતિ હશે કે કોઈ વિદ્વાન એવો નથી જેણે સરસ્વતી ચંદ્ર વિશે માંડીને ન લખ્યું હોય. કોઈએ એક ભાગ વિશે લખ્યું, કોઈએ ચારે ચાર ભાગ વિશે લખ્યું, કોઈએ સંક્ષેપ વિશે લખ્યું, પણ સતત સતત આ કૃતિ વિશે લખાતું જ રહ્યું છે. હદ તો ત્યાં થાય કે માત્ર સાહિત્યના વિદ્વાનોએ જ નહીં, અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રના વિદ્વાનોએ પણ સરસ્વતી ચંદ્ર વિશે પોતાની રીતે લખ્યું છે. તો આપણે એવું કહી શકીએ કે ગોવર્ધનરામના યુગે સરસ્વતી ચંદ્રનો અસાધારણ પ્રભાવ અનુભવ્યો છે. એની સૂક્ષ્મ પરીક્ષા કરવાનું કોઈએ બાકી રાખ્યું નથી. જીવન બોધકતાની દ્રષ્ટિએ સાહિત્યકૃતિની સમીક્ષા કરવાનું વલણ બળવાન છે અને એમાં એ યુગના નૈતિક વલણોએ પણ કામ કર્યું હોઈ શકે. ગોવર્ધનરામનું જીવન દર્શન, સંસ્કૃતિ દર્શન એવું વ્યાપક અને ગહન છે કે એને સમગ્રપણે બાથમાં લેવું ઘણું મુશ્કેલ છે. સરસ્વતી ચંદ્રના કળાકીય પાસા પણ આપણા વિદ્વાનો બિલકુલ ભૂલ્યા નથી. એની ભાષા, એમની મૌલિકતા, એમની ફિલસૂફી, એની અંદરની કલ્પના, વર્ણનો આ બધાની આપણા વિવેચકોએ નોંધ લીધી છે. એ સરસ્વતી ચંદ્ર વિશે ધીરુભાઈ ઠાકર શું કહે છે એની થોડીક વાત. ભાવનાના અદ્વિતીય મહિમ્ન સ્તોત્ર રૂપે સરસ્વતી ચંદ્ર ગોવર્ધન રામની અમર સાહિત્ય કૃતિ છે. ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ કીર્તિ શિખર છે અને ભારતીય સંસ્કૃતિની વાસ્તવિક છતાં ભવ્ય ઉજ્જવળ મહાકથા છે. લક્ષ્મીની છોડમાં ઉછરેલો સરસ્વતી ચંદ્ર પ્રકૃતિથી કેવળ વિદ્યાપ્રેમી અને વિરાગી હતો. 17-18 વર્ષની વયે એમ એ પાસ થઈ એણે અસાધારણ બુદ્ધિશક્તિ દર્શાવ્યા હતા. રત્નત નગરીના પ્રધાન વિદ્યા ચતુરની સુંદર અને સુશિક્ષિત કન્યા કુમુદ સાથે એનો વિવાહ થયો હતો. મુગ્ધા કુમુદના હૈયામાં સરસ્વતી ચંદ્ર માટે સ્વાભાવિક જ પ્રેમ ઉત્પન્ન થયેલ છે. એણે એને મારા ચંદ્ર એવું સંબોધન કરી પત્ર લખ્યો. સરસ્વતી ચંદ્રના ચિત્તમાં મૂળથી વૈરાગ્ય હતો. એ માનતો હતો કે સ્ત્રીમાં પુરુષના પુરુષાર્થોની સમાપ્તિ થતી નથી. લગ્ન સરસ્વતી ચંદ્રને મન આખા જન્મારાના બંધનરૂપ હતું. છતાં એને વહલથી ઉછેરનાર પિતાની માતા પિતામહીના સંતોષને ખાતર કુમુદ સાથેનો સંબંધ એણે સ્વીકાર્યો હતો. પણ પછી તો પત્ર રૂપે પરોક્ષ પરિચય થતા કુમુદે સરસ્વતી ચંદ્રનું હૃદય જીતી લીધું છે. સરસ્વતી ચંદ્ર કુમુદને ત્યાં જાય છે. બંનેના પ્રથમ મિલને પરસ્પર એક અજબનું આકર્ષણ ઊભું કર્યું. વાલ્કેશ્વર પરના પોતાના અલગ મકાનમાં 5,000 રૂપિયા ખર્ચી સરસ્વતી ચંદ્ર કુમુદની મોટી હાથી દાંતના ફ્રેમવાળી છબી તૈયાર કરાવીને મૂકે છે. આમ આ વિરાગી માણસના હૃદયમાં પ્રેમ અને રસિકતાનો રંગ ચડતો જતો હતો. એટલામાં સરસ્વતી ચંદ્રની ઓરમાનમાં ગુમાનની ચડવણીથી પિતાએ પુત્રની ભક્તિ ભૂલી જઈ તું વહુ ઘેલો થયો છે, વહુએ તને ચડાવ્યો છે એવા અનેક ન કહેવાના વેણ કહ્યા. સરસ્વતી ચંદ્રને આ વેણથી સખત આઘાત લાગ્યો. એને એમ થયું કે કુમુદને આ ઘરમાં લાવી હું સુખી કરી શકીશ નહીં. કુમુદ પર પિતાએ મૂકેલા
આરોપ એ સહન કરી શક્યો નહીં. એના મિત્ર ચંદ્રકાંત એને ઘણો સમજાવે છે પણ વ્યર્થ. સરસ્વતી ચંદ્રે ઘર ત્યજ્યું અને કુમુદને પણ તજી. આવેશમાં અને આવેશમાં એણે કુમુદને લખી પણ નાખ્યું, શશી જતા પ્રિય રમ્ય વિભાવરી, થઈ રખે જતી અંધ વિયોગથી, દિન રૂપે સુભગા બની રહે, ગ્રહી કર પ્રભાકરના મન માનીતા. મને ભૂલી અને બીજા કોઈ સાથે પરણી જજે, પણ તેથી દિલ એને ઓછું ભૂલી જાય. કુમુદના મનની ઈચ્છા જાણવાના ઈરાદાથી ઘર છોડીને નીકળેલો સરસ્વતી ચંદ્ર રત્ન નગરી જવા નીકળે છે. પણ દરિયામાં ઉઠેલા તોફાનના કારણે એને રત્નનગરી પહોંચવામાં ધાર્યા કરતા ઘણું બધું મોડું થઈ જાય છે. એ દરમિયાન પેલો પત્ર તો આવી ગયો છે, એટલે કુમુદના લગ્ન સુવર્ણપુરના કારભારી બુદ્ધિધનના દીકરા પ્રમાદધન સાથે થઈ જાય છે. સરસ્વતી ચંદ્ર ફરતો ફરતો સુવર્ણપુર પહોંચે છે અને નવીન ચંદ્ર નામ ધારણ કરી બુદ્ધિધનને ત્યાં વાયા અલગ કિશોરી એ પહોંચે છે. બંને પ્રેમી ફરી મળે છે, એકબીજાને ઓળખે પણ છે, પણ હવે એમનો એકબીજા પર હક રહ્યો નથી. કુમુદનો પતિ પ્રમાદધન લંપટ અને ટૂંકી બુદ્ધિનો છે, એટલે કુમુદ દુઃખી છે. અને છતાંય પ્રમાદધન મુજ સ્વામી સાચા એમ સતત રટતી રહે છે, પણ એનું હૃદય સરસ્વતી ચંદ્રને એક ક્ષણ વાર પણ ભૂલ્યું નથી. એક રાત્રે એકાંત વેળાએ એના પતિવ્રતા ધર્મને અળગો કરી કુમુદ સ્નેહ ધર્મને વશ થઈ જાય છે. પ્રેમથી બહાવરી બની એ બાજુની મેળીમાં સુતેલા સરસ્વતી ચંદ્રને મળવા સાંકળ ઉગાડવા જાય છે. ત્યાં એને પોતાના પડછાયામાં માતા ગુણસુંદરીની છાયા દેખાય છે. એના સંસ્કાર જાગ્રત થાય છે અને એ પાછી વળે છે. એ જ્યારે કમાડને આમ સાંકળને હાથ દે ત્યારે ગોવર્ધનરામ વાચકને સંબોધે છે કે હે વાચક, તું બ્રાહ્મણ હોય તો ગાયત્રી ભણજે, પણ આ કન્યાનું સ્ખલન ન થાય એવી પ્રાર્થના કરજે. તો આ સમયગાળામાં વાચકને સીધું સંબોધન શક્ય હતું. હજુ શાસ્ત્રીય સભાનતા નવલકથાની એટલી નહોતી. ગુણસુંદરીનો પડછાયો દેખાતા કુમુદ સુંદરી પાછી તો વળે છે. એના મનના સાત્વિક ભાવો જાગે છે. એ સ્વસ્થ થઈ પર થઈ ગયેલા સ્વજનને ઘેર પાછા જવા વિનંતી કરતો પત્ર લખી એના ખંડમાં જાય છે. તો એ પણ પલંગમાં સૂતો સૂતો એક કાગળ પર હૃદયની વેદના ઠાલવતો હતો. કુતૂહલને વશ થઈ કુમુદ એણે લખેલા કાગળને જુએ છે. અહો ઉદાર વહાલી રે, સતી તું શુદ્ધ શાણી રે, છૂટે નાતે નભાવી લે, પડ્યું પાનું સુધારી લે, જહાંગીરી ફકીરી એ લલાટે છે લખાવી મેં, પ્રજાએ હું નૃપાળ એ હું, ઉરે ઓ એકલી તું 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 સાવ એકલી રહી ગઈ છે. આવી માર્મિક ઉદ્ગાર વાળી ગઝલ વાંચી અને કુમુદ બેભાન થઈ જાય છે. સરસ્વતી ચંદ્ર એકાંતમાં એની આસના વાસના કરી એને મહાપરાણે ભાનમાં આણે છે. કુમુદ આવેશમાં આવી જઈ એને સંભળાવે છે, તમે છૂટ્યા પણ મારાથી કંઈ છૂટાયું, બળીશું જળીશું કે મરીશું, વજ્ર જેવું આ કાળજું ફાટશે તે સહીશું, થશે તે થવા દઈશું, એમાં તમારે શું, તમારે તમારી સ્વતંત્રતા અખંડ રહો. અને આવું બોલી એ પોતાની મેળીમાં ચાલી જાય છે. એ જ વખતે સરસ્વતી ચંદ્ર સાથેનો સંબંધ તોડી નાખતી હોય એમ સરસ્વતી ચંદ્રના પોતા પર આવેલા તમામ પત્રો જેણે આજ પર્યંત સાચવેલા એને બાળી નાખી મર્મદારક ભસ્મ એક શીશીમાં એ ભરે છે. સરસ્વતી ચંદ્ર બીજે જ દિવસે ત્યાંથી નીકળી જાય છે. એને શોધવા નીકળેલો મિત્ર ચંદ્રકાંત રત્નનગરી અને સુવર્ણપુરની વચ્ચે ભદ્રેશ્વર મહાદેવની જગામાં એને મળશે એવું નક્કી હતું. કુમુદને પણ એની માતાએ એ દિવસે ભદ્રેશ્વર બોલાવી હતી, પણ રસ્તામાં સરસ્વતી ચંદ્રને બહારવટિયા લૂંટે છે અને એને ઘોર જંગલમાં નાખી દઈને ચાલ્યા જાય છે. રાત્રિના અંધકારમાં હિંસક પ્રાણીઓથી ભરપૂર જંગલની અંદર
સરસ્વતી ચંદ્ર ભૂખ તરસ થાક અને મારથી બેભાન જેવો પડ્યો છે. એક મોટો નાગ એની છાતી પર ચડીને ડાકલું વગાડે છે એટલે એની રહીશી ચેતના પણ ઠરી જાય છે. દુનિયાનો અનુભવ લેવા નીકળેલા આ મનસ્વીને વિપત્તિનું ખરું દર્શન અહીં થાય છે. એટલામાં સુંદર ગિરિના સાધુઓ ત્યાં આવી ચડે છે અને એના દેહને ઉઠાવી જાય છે. બીજી સવારે ભદ્રેશ્વર જવા નીકળેલી કુમુદને એના પ્રેમાળ અને શુરવીર દાદા માનચતુર બારવટિયાના હુમલામાંથી બચાવે છે. પછી થાક ખાવા સુભદ્રા નદીની ભેખડ પર કુમુદ ઊભી હતી એ વખતે પ્રતાપ નામના બચી ગયેલા બારવટિયાના આક્રમણને કારણે અથવા પગ લપસવાથી કે પછી જાણી જોઈને, કારણ ગમે તે હોય, પણ કુમુદ નદીમાં પડે છે અને તણાઈ જાય છે. એનો દેહ છેક સુભદ્રા નદી અને સાગરના સંગમ સ્થાને ચંદ્રાવલી મૈયાના મઠ આગળ હડસેલાય છે. ચંદ્રાવલી મૈયા એને બચાવે છે અને મધુરી મૈયાનું નામ આપી એને પોતાની પાસે રાખે છે. નવીન ચંદ્ર પણ સુંદરગીરીના મહંત વિષ્ણુદાસજીની કૃપાની નીચે જ અહીં જ આવેલો છે. ચંદ્રાવલી મૈયા સાથે સુંદરગીરી ચડતી મધુરી મૈયાને એટલે કે કુમુદને રસ્તામાં સાધુ વેશે સરસ્વતી ચંદ્ર મળે છે. બંને પ્રેમીઓનું અહીં તારા મૈત્રક રચાય છે. તળેટીમાં જઈ વર્તમાન પત્ર વાંચતા સરસ્વતી ચંદ્ર પ્રમાદ ધનના મૃત્યુના સમાચાર જાણે છે. શુભેચ્છક સાધુઓએ યોજેલી તેમની બંનેની સૌમનસ્ય ગુફામાંની મર્મભેદક મુલાકાત વેળાએ કુમુદને એ આ સમાચાર આપે છે. દુઃખી કુમુદના હૃદય પર આ બીજો વજ્રપાત થાય છે. લેખકે ધાર્યું હોત તો કુમુદને, વિધવા કુમુદને સરસ્વતી ચંદ્ર સાથે પરણાવી શક્યા હોત. એમના અનેક વાચકો એ લગ્નની રાહ જોતા હતા. કુમુદ અને સરસ્વતી ચંદ્રને નહીં પરણાવવા માટે એમના પર ઠપકાના પત્રો પણ આવેલા. સરસ્વતી ચંદ્રના આ અંત વિશે દયારામ ગીદુમલ સાથેનો એમનો લાંબો પત્ર વ્યવહાર પણ ચાલેલો. પણ કુમુદ અને સરસ્વતી ચંદ્રનો પ્રેમ દેહની સ્થૂળ ભૂમિકાએથી ઘણો ઊંચે ગયો હતો. બંનેને સંયુક્ત સ્વપ્ન દેખાય છે. ભારત દેશની સંસ્કૃતિ પર ચડેલા રૂઢિ, અજ્ઞાન અને નિષ્ક્રિયતાના રાફડાઓને સાફ કરી કલ્યાણ ગ્રામ સ્થાપિત કરવાનું સ્વપ્ન. આ કામ વિધવા કુમુદને પરણી સરસ્વતી ચંદ્ર કરી શકે એમ નહોતો, કેમકે એમ થાય તો લોકો વિરુદ્ધ પડે. છેવટે કુમુદના આગ્રહથી સરસ્વતી ચંદ્ર કુમુદની નાની બહેન કુસુમને પરણે છે અને ઈષ્ટ લોકહિત કાર્ય કરવા કટિબદ્ધ થાય છે. સાધ્વી કુમુદ પોતાના ચંદ્રના પ્રકાશને દૂરથી નિહાળી સંતોષ માને છે. આ સરસ્વતી ચંદ્રના ચાર ભાગમાં વહેતી પ્રેમ કથાનો એક સારાંશ કહીએ તો એમાં ઘણી બધી આડકથાઓ છે, ઘણી બધી ફિલસૂફી છે. પહેલાથી ચોથા ભાગ સુધી જતા ગોવર્ધનરામના મનોલોકના એક એકથી ઉત્તુંગ પ્રાસાદોનું દર્શન થાય છે. પહેલા ભાગમાં સરસ્વતી ચંદ્ર અને કુમુદની રસિક પણ સ્થૂળ ભૂમિકા પરની પ્રેમ કથા જોવા મળે છે. બીજા ભાગમાં વ્યક્તિ અને કુટુંબનો સંબંધ સમજાવતી હિન્દુ સંયુક્ત કુટુંબની સેવા અને ત્યાગની મૂર્તિ જેવી આદર્શ ગૃહિણી ગુણસુંદરીનો સંસાર બતાવ્યો છે. ત્રીજા ભાગમાં એ ચિત્ર વિશાળ બને છે. લેખકે એમાં પૂર્વ અને પશ્ચિમના રાજકીય સંબંધની તટસ્થ અને ઊંડી સમાલોચના દ્વારા પૂર્વ પશ્ચિમ સંસ્કાર સંગઠનની ઇષ્ટતા અનિષ્ટતા તપાસી છે અને સાથે સાથે ગીતાના કર્મયોગને નવી જ ઢબે પુરસ્કારથી લક્ષ્યલક્ષની તત્વદ્રષ્ટિ પણ એમણે સમજાવી છે. ચોથા ભાગમાં વ્યક્તિએ સંચિત કરેલ જ્ઞાન, ધન, બળ, અનુભવ વગેરેનું સાર્થક્ય છેવટે લોક કલ્યાણ રૂપે ફલિત થવામાં જ રહેલું છે એમ દર્શાવતી કલ્યાણ ગ્રામની યોજના આપણું ધ્યાન ખેંચે છે. ટૂંકમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ
मनुष्य जीवन ना आ चारेय पुरुषार्थोनी आ महानवलमा रसिक कला चित्रों द्वारा समर्थ मीमांसा थई छे। सरस्वती चंद्र वास्तविक जीवन ने निरूपती पहली शिष्ट गुजराती नवलकथा छे। एमा 19मी सदीना भारतना धार्मिक सामाजिक अने राजकीय महाप्रश्नोनी विशद अने तलस्पर्शी चर्चा छे, जे तत्कालीन ज नहीं पण पछीनी अनेक पेढ़ीओने वर्षो सुधी सांस्कृतिक मार्गदर्शन आपे एवी नक्कर भूमिका पर बंधायेली छे। सरस्वती चंद्रमा संस्कृत महाकाव्योनी कल्पना समृद्धि छे तो अंग्रेजी साहित्यनी रंग प्रधानता पण छे। आनंद शंकर ध्रुव एने पुराण नाम आपे छे। अर्वाचीन गुजराती साहित्यनो आ पहलो प्रशिष्ट ग्रंथ क्लासिक टेक्स्ट छे, जेना सर्जके गुजराती भाषानी धरतीनो बहुविध खेड़ाण करी साहित्य अने संस्कृतिने पोषे तेवो मबलख सत्वशाली पाक उतार्यो। एनाथी गुजराती गद्य कथन वर्णन चिंतन अने संवाद माटे पूर्णपणे घड़ायो। शिष्टता गौरव प्रसाद माधुर्य ओजस वगैरे गुणों आ गद्यमां विकस्या। सरस्वती वांचता नर्मद पछी गुजराती गद्ये केटली मोटी हरणफाळ भरी हती एनो आपणने ख्याल आवे छे। सरस्वती चंद्रथी पंडित युगनी सर्जक चेतनानो घनिष्ठ स्पर्श थाय छे एवुं पण आपणे कही शकीए। बाकीनुं तमारे जराक जाते वांचवुं, ઘણું બધું છે, ઇતિહાસમાં પણ ઘણું બધું છે અને અન્યમાં પણ ઘણું બધું છે।